આજે આપણે ત્યાં અહીંયા કળશની પધરામણી કરાવવામાં આવી છે આપણે બધા જાણીએ છીએ કે અયોધ્યામાં બહુ અતિ અદ્ભુત રામ મંદિર બન્યું છે એ રામ મંદિર નથી બન્યું એ આપણી ભારતીય સંસ્કૃતિનો વિજય છે વર્ષો થયા ભારતવાસીઓની ઝંખના હતી ત્યાં મંદિર થાય મંદિર થાય મંદિર થાય પણ આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી એટલે બધા કામ કાશી કોરિડોર હોય ઉજ્જૈન હોય કે અયોધ્યા હોય હા અને આપણા યોગીએ તો જાહેરાત કરી દીધી છે ને હવે પછી અયોધ્યા વસી મથુરા એટલે ભારતીય સંસ્કૃતિનું ઉજાગર કરે છે અને વર્ષો થયા આમ તો હોય તો પાંચસો વર્ષો થયા જ્યાં મંદિર જ હતું ત્યાં તોડીને બાબરી મસ્જિદ બાંધેલી એવી કેટલાય આપણા મંદિરોને તોડીને ત્યાં મસ્જિદો કરી દીધી છે આજે પણ જ્ઞાનવાપી મસ્જિદ છે એ આપણું મંદિર જ હતું હા રામભદ્રાચાર્ય એક સંત છે તો સુરદાસ છે પણ સંત છે એણે ભગવાને એટલી બધી પ્રેરણા અને અજબ ગજબની એને શક્તિ આપી છે એને જે પુરાવા આપ્યા વેદના પુરાણોના શાસ્ત્રના એને લઈને કોર્ટમાં આપણી જીત થઈ છે અને એને લઈને આપણે ત્યાં રામ મંદિર તૈયાર થઈ ગયું છે એની પ્રાણ પ્રતિષ્ઠા આવી રહી છે એ નિમિત્તે આજે કળશ આવ્યું છે તો ચાલો આપને સૌ સાથે મળી ઉજવીએ રજત જયંતી મહોત્સવ વાલા દર્શકો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો જલ્દી જલ્દી લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડિયો મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શેર કરી બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલતા